નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી દો, તથા તમારા મિત્રો સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, તથા તમારા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ સ્ટેટસમાં વિડિયો ની લિંક ને શેર કરો, જેથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ વધુ કરો. ચાલો મિત્રો, આજે ચેપ્ટર નંબર 6 ધોરણ 12 વિદ્યુત ચુંબકીય પ્રેરણ નો આપણે સ્ટાર્ટિંગ કરીએ, બરાબર છે? છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 પૂર્ણ કર્યું હતું. ત્યારથી આપણે આગળ વધી વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આપણે ચોથા અને પાંચમા ચેપ્ટરમાં એટલું તો ભણી ગયા કે કોઈ ગતિમાન વિદ્યુતભાર, ટૂંકમાં વિદ્યુતભાર દોડતો કે વિદ્યુત પ્રવાહ હોય તો એના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, બરાબર? ઓસ્ટેનનો આ પ્રયોગ હતો. આપણે જોયું હતું કે એને બાજુમાં હોકા યંત્ર મૂકેલું હતું, હોકા યંત્રની સોય. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો હોકા યંત્રની સોય કોણાવર્તન દર્શાવતી હતી. જ્યારે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરે તો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવતું, એટલે આ બાબત શું સાબિત કરતી હતી કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય કે વિદ્યુતભાર દોડે, કારણ કે વિદ્યુતભાર દોડે તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, બરાબર? આટલું આપણે ભણી ગયા. પણ પ્રશ્ન હવે એવો થાય કે શું આનાથી ઉલટી પ્રક્રિયા શક્ય છે? એટલે કે ચુંબકને ગતિ કરાવી આપણે તો શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય? પેલા આપણે શું કરતા હતા? વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. એની જગ્યાએ ચુંબકને ગતિ કરાવી તો શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય? તો આનો જવાબ હતો હા. કારણ કે ફેરાડે અને હેનરી નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જ્યારે કોઈ ગજિયો ચુંબક હોય અને કોઈ વાયરનું લૂપ હોય, લૂપ એટલે બંધ ગાળો, આ બંને વચ્ચે જો સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, સાપેક્ષ ગતિ એટલે એકનો વેગ વધુ હોય, એકનો વેગ ઓછો, અથવા તો એક સ્થિર હોય એક ગતિમાં, તો તેના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે આપણે દરેકે દરેક પ્રયોગ આપણે ભણવાના છે, પણ દરેક પ્રયોગનું તારણ એક વસ્તુ, દરેક પ્રયોગનું એક જ તારણ, ગજિયા ચુંબક અને વાયર ના લૂપ વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર, આપણે યાદ રાખશું ને, આપણે હવે જોવાનું પણ કે આનાથી ઉલટી પ્રોસેસ શક્ય પણ છે જ, બરાબર? કે ગજિયો ચુંબક હોય અને કોઈ વાયર વાહકતા નુલ્લો હોય, બંધ ગાળો, આ બે વચ્ચે સાપેક્ષ ગતિ એટલે એકનો વેગ વધુ એકનો વેગ ઓછો, અથવા તો એકનો વેગ ઝીરો એટલે એક સ્થિર હોય અને એક ગતિમાં, તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ તારણ હવે આપણે સમજીએ કે ફેરાડે અને હેનરીએ બે ત્રણ પ્રયોગો કર્યા હતા, તો એ પ્રયોગના આધારે આ બાબત સાબિત થઈ. એ ત્રણ પ્રયોગો આપણે હવે ભણવાના છે, બરાબર? જોતા રહો. ફેરાડે હેનરીનો પ્રયોગ 1 વર્ણન, અથવા તો એમ પણ પૂછે ફેરાડે અને હેનરીએ કરેલો એક ગૂંચળું અને એક ગજિયા ચુંબકનો પ્રયોગ ભણો. એક ગૂંચળું હોય અને ગજિયા ચુંબક, એ પહેલો પ્રયોગ. આપણે જોઈએ એને શું કહ્યું, એને આ ગૂંચળું, બરાબર છે? આ ગૂંચળાની સાથે એને ગેલ્વેનોમીટર જોઈન્ટ કરી દીધું, રેડી? હવે અહીંયા બાજુમાં શું કહ્યું હતું, ગજિયા ચુંબક લીધો,
કજીય ચુંબક નો n છેડો ગુચડા તરફ લઈ ગયો s છેડો આ તરફ પણ આપણને ખબર છે કજીય ચુંબક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે એટલે આની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય n માંથી બહાર નીકળતી હોય અને s માં દાખલ થતી હોય બરાબર આ રીતે ક્ષેત્ર રેખા હોય છે ઘણી બધી ક્ષેત્ર રેખા હોય મેં માત્ર બે દર્શાવી ગમે તેટલી દર્શાવી શકું આગળ જે ચુંબકને આપણે ગતિ કરાવવાનું છે આ તરફ એટલે મે આ બાજુ કહી દીધું સમજો શું કહેવા માંગે આ ગુચડાને નામ આપ્યું C1 અથવા તો C આ કેલ્વિન અંતર આકૃતિમાં ફેરાડે અને હેનરીનો પ્રયોગ દર્શાવે છે જેમાં એક ગજીય ચુંબક છે અને એક વાહક તાર ધરાવતા ગુચડાને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે હવે અહીં ગજીય ચુંબકના ઉત્તર ધ્રુવે જો ગુચડા તરફ ગતિ કરાવવામાં આવે ગુચડા તરફ તો એવું જાણવા મળ્યું કે આ ગેલ્વેનોમીટરનો જે દર્શક હોય પોઇન્ટર એ કોઈ એક તરફ ખસી જાય એટલે કે કોણાવર્તન કરે એનો અર્થ શું થાય ગેલ્વેનોમીટર ક્યારે આવર્તન દર્શાવે પ્રવાહ પસાર થાય એટલે એનો અર્થ એવો થાય કે તે પસાર થતા વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે તો આપણો આપણો જે તારણ હતું ફેરાડે કરે ફેરાડે શું તારણ કર્યું કે કોઈ ગજીય ચુંબક અને લૂપ હોય એ બે વચ્ચે જો સાપેક્ષ ગતિ થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થી ફરીવાર એને શું કહ્યું એક ગુચડા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું અને બાજુમાં એક ગજીય ચુંબક રાખી દીધું હવે આ ગજીય ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચડા તરફ ગતિ કરાવવામાં આવે તો એવું જાણવા મળ્યું કે ગેલ્વેનોમીટર નો દર્શક કોણાવર્તન દર્શાવે જો આ ગુચડાને સ્થિર રાખી દેવામાં આવે તો ગેલ્વેનોમીટર શૂન્ય કોણાવર્તન દર્શાવે એટલે કે 0 ઉપર જ રહે પરંતુ જો આ ગજીય ચુંબકને વિરુદ્ધ દિશામાં એટલે કે અથવા તો એમ કહેવાય કે આ ગુચડાથી દૂર તરફ ગતિ કરાવવામાં આવે દૂર તરફ તો આ ગેલ્વેનોમીટર શરૂઆતમાં જે કોણાવર્તન દર્શાવતું હતું દાખલા તરીકે આ બાજુ દર્શાવતું તો હવે એ વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે એનો અર્થ એવો થયો કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જ્યારે આ તરફ ગતિ કરાવતા હતા ત્યારે કોઈ એક દિશામાં પ્રવાહ પસાર થતો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય જો ગજીય ચુંબકને સ્થિર રાખી દેવામાં આવે બે સ્થિર આ તો સ્થિર જ હતું આ સ્થિર જ હતું આને સ્થિર રાખી દેવામાં આવે તો ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું નથી એનાથી ઉલટું હવે જો s ને ગજીય ચુંબકના s ધ્રુવને આગળ અને પાછળ તરફ ગતિ કરવામાં આવે તો જેવા પરિણામ n માટે મળતા એટલે કે જે તરફ કોણાવર્તન થતું n માટે આ બાજુની ગતિ માટે એવું જ પરિણામ s માટે આ તરફની ગતિમાં વિરુદ્ધ દિશામાં મળે ખ્યાલ આવ્યો ટૂંકમાં n ને જ્યારે આપણે આ તરફ ગતિ કરાવતા તો ધારો કે કોણાવર્તન આ બાજુ છે આ બાજુ તો s ને તમે જ્યારે આ બાજુ ગતિ કરાવશો s છેડાને આ બાજુ રાખો n આ બાજુ s આ બાજુ આ ગતિ કરો તો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય એવી જ રીતે પાછળ લઈ જાવ તો પાછું વિરુદ્ધ દિશામાં થશે ખબર પડી છે તો અહીંયા એક જ બાબત સાબિત થઈ છે મુંજડા અને ગજીય ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે ઉત્પન્ન એટલે પ્રેરિત કરે છે ખરેખર વિદ્યુતને ચુંબક વિદ્યુત અને ચુંબકને સંબંધ છે પેલા આ સાબિત નહોતું કે વિદ્યુત અને ચુંબક બે અલગ અલગ છે આપણે જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પર અને ચુંબકીય ક્ષેત્ર આજે ગજીય ચુંબકને આપણે ગતિ કરાવીએ તો વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થાય એટલે આ બે વસ્તુ ભેગી એટલે આ ચિત્રનું નામ આવું વિદ્યુત ચુંબકીય પ્રેરણા આ ખ્યાલ આવી ગયો આમાં એક જ વસ્તુ શીખવાની હતી શું સાપેક્ષ ગતિ કરાવો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ચાલો ત્યાર પછી બીજો પ્રયોગ છે ફેરાડે અને હેનરીનો પ્રયોગ બે વર્ણ હવે એને બીજા પ્રયોગમાં શું કહ્યું એક ગુચડું ને બે ગુચડા લીધા બે ગુચડા એમાંથી ગુચડા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરી દીધું આ C1 ગુચડું કોઈ એક દિશામાં પ્રવાહ પસાર થતો હશે એટલે હું અત્યારે આ દિશામાં દર્શાવી દઉં અને અહીંયા બીજું ગુચડું લીધું C2 એને બેટરી સાથે જોઈન્ટ કરી દીધું વી વોલ્ટની બેટરી બરાબર એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર હવે આપણને એ ખબર
विद्युत प्रवाहित असर कि જ્યારે કોઈ વાહક પર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર હશે આમાં કઈ તરફ ધારો કે જો આ પ્રવાહ આવી રીતે પસાર થતો હોય આવી રીતે તો તમે વિચારીએ કો જમણા હાથના નિયમની મુજબ આંગળીઓને પ્રવાહની દિશા પાડી દે તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે અથવા તો અંગૂઠાને તમે અથવા તો તમે આ અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ રહી એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે એટલે તો આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે થશે કોઈ એક બાજુ દાખલ થતો હોય છે રેડી અહીંયા જે બહાર નીકળે ધારો કે આ રીતે હોય અહીંયાથી આ જતો હોય અહીંયાથી આ તો આ રીતે થાય કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ખ્યાલ આવ્યો આના માટે વાત કરું હવે સમજો શું કે એને બે ગૂંચડા લીધા C1 અને C2 બજીયા ચુંબકની જગ્યાએ બીજું ગૂંચડું રાખી દીધું એમાં શું કર્યું એને V વોલ્ટની બેટરી સાથે જોડી દીધું અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે જે આકૃતિમાં દર્શાવેલું હવે ગૂંચડા C2 ને ગૂંચડા C1ની નજીક કે દૂર ગતિ કરવામાં આવે તો બંને વખતે વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન થાય એક વખતે આગળ થઈ હોય છે પુનરાવર્તન તો એક વખત પાછળની તરફ પુનરાવર્તન થાય છે કોઈ એક ગતિમાં ખ્યાલ આવે કે જેવું ગતિ ચુંબક માટે થતું એવું અહીંયા થાય આગળ ગતિ કરો છો કોઈ એક દિશામાં પુનરાવર્તન થયું પાછળ ગતિ કરો છો તો એની વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન થાય છે ખ્યાલ આવી ગયો ખબર પડી ગઈ ચાલો બીજું જો આ ગૂંચડાને તમે સ્થિર રાખી દીશો સ્થિર આ તો સ્થિર જ હતું આને સ્થિર રાખી દીશો તો આ કોઈ પુનરાવર્તન દર્શાવતું નથી ફરીથી શું બાબત સાબિત થઈ કે બે ગૂંચડા હોય તો બે ગૂંચડાની સાપેક્ષ ગતિથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય સાપેક્ષ એટલે એક સ્થિર હોય એક ગતિમાં હોય અથવા તો બે ગતિમાં હોય તો એકનો વેગ વધુ હોય એકનો વેગ ઓછો હોય ગમે તે એકનો વેગ વધુ ગમે તે એકનો વેગ ઓછો તો જ ખ્યાલ આવી ગયો ખબર પડી છે કમ્પ્લીટ તો આ ફેરાડે અને હેનરીનો પ્રયોગ બે હતો ફેરાડે અને હેનરીનો પ્રયોગ ત્રીજો જોઈએ આપણે શું કહેવા માંગે બરાબર દરેકમાં એક જ વસ્તુ સાબિત થઈ છે શું સાપેક્ષ ગતિ કરાવો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ઉલટી પ્રોસેસ ચાલે અને ત્રીજા પ્રયોગમાં એને શું કર્યું એને આ ગૂંચડું લીધું ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરેલું અહીંયા બેટરી આ કોર્ડ ટેપિંગ કોર્ડ ટેપિંગ કોર્ડ છે ટેપિંગ કોર્ડ મતલબ સ્વિચ ને એમ દબાવી શકાય અને લઈ ગયો તો બહાર નીકળી જાય ટૂંકમાં જો દબાવો તો જોઈન્ટ થઈ જાય એટલે પ્રવાહ પસાર થાય અને હાથ લઈ ગયો તો આ બહાર મતલબ ખુલી જાય મતલબ પ્રવાહ પસાર થાય ટેપિંગ કોર્ડ તો ત્રીજા પ્રયોગમાં શું કીધું ફેરાડે અને હેનરી એવું કીધું આપણે પહેલા બે પ્રયોગમાં તો એવું ભણી ગયા કે સાપેક્ષ ગતિ કરાવે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય આને એવું કીધું એવું ફરજિયાત નથી કે સાપેક્ષ ગતિ થાવી જોઈએ બે ગતિ કરતા જોવા જો બે ને સ્થિર રાખો તો પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કઈ રીતે તો હવે કે જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગૂંચડા C2 ને બેટરી અને ટેપિંગ કોર્ડ સાથે જોઈન્ટ કરેલું ટેપિંગ કોર્ડ એટલે દાબ કોર્ડ દબાવી શકાય એવી કોર્ડ અને C1 ગૂંચડા ને ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરેલું તો હવે જ્યારે C2 ગૂંચડા બંને સ્થિર રાખેલા છે એ કઈની સાપેક્ષ ગતિ થતી નથી છતાં પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કઈ રીતે તો કે જ્યારે ટેપિંગ કે શરૂઆતમાં દબાવવામાં આવે શરૂઆતમાં દબાવવામાં આમ દબાવો એટલે જોઈન્ટ થઈ જશે તો શરૂઆતમાં દબાવવામાં આવે તો ક્ષણવાર પૂરતો ગેલ્વેનોમીટર પુનરાવર્તન દર્શાવે ક્ષણવાર થોડીક વાર માટે છે બરાબર જો એને સતત દબાઈ રાખવામાં આવે ટેપિંગ કરીને દબાવેલું તો આ પુનરાવર્તન જ દર્શાવતું તો આ પુનરાવર્તન દર્શાવતું નથી થોડીક વાર દબાઈ શરૂઆતમાં ખુલી હતી આ ટેપિંગ દબાઈ તો ક્ષણવાર માટે પુનરાવર્તન થયું એટલે તમે સતત ને સતત દબાઈ રાખશો તો એ પુનરાવર્તન દર્શાવતું નથી ફરીથી જો હવે તમે આ હાથ આ ટેપિંગ કી ઉપરથી લઈ લેશો ટૂંકમાં એને મુક્ત કરી દેશો ટેપિંગ કી તો ક્ષણવાર પૂરતું પુનરાવર્તન થાય
પરંતુ પહેલી વખતે જ્યારે દબાયું હતું એમાં જે પુનરાવર્તન થતું હતું એના કરતા વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન થાય એટલે અહીંયા યુગ કેવા માંગે છે સાપેક્ષ ગતિ જરૂરી નથી બે સ્થિર હોય સ્વિચ છે સ્વિચ એટલે કળ કળને ચાલુ બંધ કરશો તો પણ ગેલ્વેનોમીટર ક્ષણવાર પૂરતું પુનરાવર્તન દર્શાવે વિરુદ્ધ દિશામાં ચાલ દબાવશો ત્યારે કોઈ એક દિશામાં લઈ લેશો ત્યારે વિરુદ્ધ દિશામાં આ ફેરાડે અને હેનરીના ત્રણે ત્રણ પ્રયોગો આનું કારણ શું છે પહેલા બે નું કારણ આપને ખબર પડી જશે સાપેક્ષ ગતિ થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્રીજામાં સાપેક્ષ ગતિ નથી થતી છતાં પણ આ ગેલ્વેનોમીટર પુનરાવર્તન દર્શાવે ભલે થોડીકવાર માટે પણ દર્શાવે તો છે તો આના આધારે સાબિત શું થાય એના આધારે શું સાબિત થાય ઈ આપણે આવતા લેક્ચરમાં ભણીશું ક્યાંક કઈ એવી વસ્તુ છે કે જેના લીધે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું બરાબર છે